ગુજરાત કોંગ્રેસના જે ધારાસભ્ય છે એમને રાજીનામું આપ્યું છે, ખેડાવાલાજીએ રાજીનામું આપ્યું છે, જે 6 મેન્ડેટ અપાયા હતા, 6માં આખરે 4 મેન્ડેટ આપવાના હતા, ઇમરાન ખેડાવાલાને 4 મેન્ડેટ અપાયા, પરંતુ આખરે આ પ્રકારની પદ્ધતિ ન ચાલે, કારણ કે આ જ પ્રકારની પરિસ્થિતિના કારણે નારાજ થઈ ગયા ખેડાવાલા, રાજીનામું આપી દીધું છે, અને એના જ કારણે કોંગ્રેસમાં ભૂકંપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, નેતાગીરી ફેલ થઈ ગઈ છે, ઇમરાન ખેડાવાલાને 4 મેન્ડેટ અપાયા, જેમાં તિરમીજીનું મેન્ડેટ, કમરુદ્દીન પઠાણનું મેન્ડેટ, કમળાબેન ચાવડાનું મેન્ડેટ, નઝમા શેખનું આ મેન્ડેટ અપાયો હતો. તો આ 4 મેન્ડેટ અપાયા, પણ બીજા બે જે 6 નામ હતા, બે નામ હતા, કુલ ટોટલ 6 મેન્ડેટ અપાયા. અને તેમની જે નારાજગી છે માત્ર ને માત્ર બહેરામપુરા વોર્ડ પૂરતી છે. એમણે સ્પષ્ટ કહ્યું કે મારી નારાજગી છે એ જે બહેરામપુરા વોર્ડ પૂરતી છે, અને એટલા જ માટે તેમને રાજીનામું ધરી દીધું છે. મને જે ખેડાવાલાએ કહ્યું કે મને જે વાત 4 મેન્ડેટ અપાયા, તો 2 મેન્ડેટ શા માટે એક્સ્ટ્રા અપાયા છે? આ સવાલ ઇમરાન ખેડાવાલાએ કર્યો પોતાના પક્ષના નેતાઓને, નારાજગી વ્યક્ત કરી, વાત ન મનાઈ, તો આખરે રાજીનામું ધરી દીધું છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને. પરંતુ આને શરતી રાજીનામું કહીએ તો પણ નવાઈ નહીં, કારણ કે આ પ્રકારની વાતોમાં હવે એ વાત થશે કે ભાઈ ખેડાવાલાજીની વાત માની પણ લેવાશે, કારણ કે કોર્પોરેશન ચૂંટણી છે અને આવી પરિસ્થિતિની વચ્ચે આપણે જોયું છે, જો રાજીનામું આપવું હોય તો સીધું વિધાનસભાના અધ્યક્ષને આપી શકાય, પરંતુ એ પદ્ધતિ અપનાવી નથી, એટલે સ્વાભાવિક છે કે આ શરતી રાજીનામું અને શરતી રાજીનામાની વચ્ચે જે 6 મેન્ડેટ અપાયા હતા તેના કારણે ખેડાવાલા નારાજ થયા અને રાજીનામું ધરી દીધું છે. પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું સોંપ્યું છે અને રાજીનામાથી આખરે હવે ધારાસભ્ય ખેડાવાલાએ રાજીનામું આપ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખને રાજીનામું ધરી દીધું છે. બહેરામપુરા વોર્ડના ઉમેદવારને લઈને ઇમરાન ખેડાવાલા નારાજ. ઇમરાન ખેડાવાલાને કોંગ્રેસે 4 ઉમેદવારના મેન્ડેટ આપ્યા, જેમાં કમરુદ્દીન પઠાણ, તસ્લીમ આલમ તિરમીઝી, કમલા ચાવડા અને મજમા શેખના મેન્ડેટ અપાયા. જોકે આ સિવાય કોંગ્રેસે 2 ઉમેદવારને વધુ મેન્ડેટ આપી દીધા. બહેરામપુરા વોર્ડમાં કુલ 6 ઉમેદવારને કોંગ્રેસે મેન્ડેટ આપ્યા. ઇમરાન ખેડાવાલ કહેવું છે કે જ્યારે મને 4 ઉમેદવારના મેન્ડેટ આપી દીધા છે, તો બીજા 2 ઉમેદવારને પાર્ટીએ મેન્ડેટ કેમ આપ્યા? રફીક શેખ અને શાહજહા અન્સારીને મેન્ડેટ કોંગ્રેસે આપતા જ ઇમરાન ખેડાવાલા નારાજ થઈ ગયા, વિરોધ વ્યક્ત કર્યો અને આખરે રાજીનામું ધરી દીધું છે ઇમરાન ખેડાવાલાએ. કોંગ્રેસ પક્ષની જે પદ્ધતિ છે એની સામે પણ ખેડાવાલાએ નારાજગી વ્યક્ત કરી છે કે ભાઈ ચૂંટણી છે, આ પ્રકારની વાત ન હોવી જોઈએ, જે વાત થવી જોઈએ એ થવી જોઈએ. 6 મેન્ડેટ આપી દીધા 4ના બદલે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનના અંદર મારા વિધાનસભા વિસ્તારમાં આવતા બહેરામપુરા, જમાલપુર અને ખાડિયા આ વિસ્તારની જે મેન્ડેટ આપવાના હતા તે પ્રોસેસ બધી પૂરી થઈ ગઈ હતી. તે ખાસ કરીને બહેરામપુરા વિસ્તારની જે મારી જે વોર્ડ છે એ વોર્ડના અંદર મને 4 મેન્ડેટ આપવામાં આવ્યા હતા. 4-4 મેન્ડેટ નામ સાથે ભરીને આપવામાં આવ્યા હતા અને જે ઉમેદવારો નક્કી કર્યા હતા એ હાઈકમાન્ડે નક્કી કર્યા હતા. ત્યાર પછી મારા 4-4 મેન્ડેટ મેં મારા ઉમેદવારોને આપ્યા. એ લોકો કલેક્ટર ઓફિસમાં જઈને એની બધી જે પ્રોસેસ છે એ પૂરી કરીને આવ્યા અને ત્યાર પછી ઘરે આવ્યા પછી ત્યાં બીજા 2 મેન્ડેટ એ જ વિસ્તારમાં રહેતા 2 લોકોને આપવામાં આવ્યા, એક મહિલાને અને એક પુરુષને. ત્યારે મારા સુધી મારા જાણમાં વાત આવી ત્યારે મેં કલેક્ટરશ્રીના ત્યાં જે ઓબ્ઝર્વેશન અધિકારી છે એમને મારે વાત કરી કે ભાઈ ક્યાં કે ચોક્કસ 2 મેન્ડેટ અમને મળ્યા છે. એટલે મેં હાઈકમાન્ડને રજૂઆત કરી કે જ્યારે તમે ઓલરેડી મને 4 મેન્ડેટ આપી દીધા હતા ત્યારે પછી 2 મેન્ડેટ આપને આપવાની ક્યાં જરૂર હતી? ત્યારે 4 મેન્ડેટ ઓલરેડી ભરાઈ ગયા છે, એ લોકો ઉમેદવાર નક્કી થઈ ગયા છે અને 2 બીજા જે મેન્ડેટ આપવામાં આવ્યા છે તેનો હું વિરોધ કરું છું. તો એટલા માટે ખાસ કરીને આજે મેં જે આ આખું પ્રકરણ બન્યું છે તેની વાકેફ કરવા માટે આજે હું હાઈકમાન્ડ સમક્ષ મારી વાત મૂકી. મેં પ્રભારી શ્રી સાતવ સાહેબને પણ કીધું, અધ્યક્ષ અમિતભાઈને કીધું છે, પરેશભાઈ ધાનાણી અને બીજા જે ઓબ્ઝર્વર છે તમામ લોકોને મારી આ રજૂઆત અને મારી વાત મૂકી છે કે આ પ્રમાણેની જે સિસ્ટમ છે જે આ સિસ્ટમથી હું નારાજ છું.
કે તમે એક તરફ ચારે ચાર મેન્ડેટ આપી દો એના પછી બીજા બે મેન્ડેટ બીજા લોકોને ત્યાં ભરવા માટે મોકલો આ સિસ્ટમનો હું વિરોધ કરી રહ્યો છું। કોંગ્રેસની જે આ નીતિ રહી છે કે ચારને આપવાનો અને છને આપી દેવામાં આવે છે આ પદ્ધતિનો હું વિરોધ કરું છું, વિરોધી છું અને એટલા જ માટે નારાજ થઈ ગયા કે ભાઈ મને જે ચાર અપાયા હતા બીજા બે લોકોને કેમ અલગ આપી દેવામાં આવ્યા। અને આ જ નારાજગીના કારણે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું ધરી દીધું છે। ચાર મેન્ડેટની જે વાત હતી એ કેમ ન થઈ અને આખરે છ મેન્ડેટ આપી દેવામાં આવ્યા અને બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસે જે છ મેન્ડેટ આપ્યા તેના કારણે ઇમરાન ખેડાવાલાએ રાજીનામું ધરી દીધું છે। તો ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં 13 નહીં 33 તૂટી રહી છે। કોંગ્રેસમાં એક પછી એક ફટકા, હજુ તો માંડ લોકોની વચ્ચે જવાનું બાકી છે અને અંદર અંદરના ઝઘડા કોંગ્રેસને ક્યાં લઈને જશે એ પણ એક મોટો સવાલ છે। કોંગ્રેસ એક પછી એક તૂટી રહી છે। સુરતની ઘટના આપણી સામે જ છે અને આ સુરત પછી અમદાવાદમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ। કોંગ્રેસની કાર્યશૈલીથી ઇમરાન ખેડાવાલ નારાજ થયા, બહેરામપુરામાં ટિકિટ ફાળવણી મુદ્દે નારાજ થયા અને પ્રમુખ અમિત ચાવડાને ઇમરાન ખેડાવાલાએ રાજીનામું ધરી દીધું છે। હાલાકી રાજનીતિમાં ચૂંટણી સમયે આ પ્રકારની રાજીનામાની વાતો ખૂબ આવતી હોય છે અને આ શરતી રાજીનામું છે આ પણ એક મોટો સવાલ છે। માંગણી એ છે કે જે ઓલરેડી ચાર ઉમેદવારોને નક્કી કર્યા હતા પાર્ટીએ ઉમેદવારોને જ્યારે તમે મેન્ડેટ આપી દીધા છે તો પછી બીજા બે મેન્ડેટ આપવાની તમારે ક્યાં જરૂર હતી? મારો વિરોધ ફક્ત એ જ છે કે બહેરામપુરા વોર્ડ પૂરતો જ છે, મેં નથી મૂક્યા બે, જે ઓલરેડી જે મને જે ચાર મેન્ડેટ આપવામાં આવ્યા હતા એમાં ચાર નામોના અંદર એક તો હતું અમને સીટિંગ કોર્પોરેટર હતા કમરુદ્દીન ખાન પઠાણ, બીજા હતા કમલાબેન ચાવડા અને જે બીજા બે લોકોને આપવામાં આવી છે એક નઝમાબેન છે અને તસ્લીમ આલમ તિરમીજી, આ ચાર લોકોના મેન્ડેટ મને આપવામાં આવ્યા હતા અને એ લોકોએ ગઈકાલે ફોર્મ પણ ભરી દીધા હતા। કોંગ્રેસમાં ઇમરાન ખેડાવાલા જે ધારાસભ્ય બન્યા એમને રાજીનામું આપી છે, કોંગ્રેસની જે પદ્ધતિ છે એની સામે નારાજગી વ્યક્ત કરી, કહ્યું કે બહેરામપુરા વોર્ડમાં જે છ મેન્ડેટ અપાયા તેના કારણે તેઓ નારાજ થયા છે। તો શૈલેષ પરમાર જે ધારાસભ્ય છે એમની બાજુમાંથી દાણી લીમડાથી શું એમની સામે બંડ પોકાર્યું છે? કારણ કે કેટલીક જગ્યાઓ પર તો આ જે ધારાસભ્યો છે એમની સામે પોસ્ટર્સ પણ લાગ્યા છે કે ભાઈ ઇમરાન ખેડાવાલા અમારી વિસ્તારમાં ના આવો। તો આખરે આ બંને જે ધારાસભ્યો છે અડોશ પડોશની આ બંને બેઠકો છે એને સમજવાની જરૂર છે અને આ બંને ધારાસભ્યો પોતપોતાના વિસ્તારમાં પોતાના જે ઉમેદવારો જે સેટ થઈ જાય, હું આ શબ્દ વાપરી રહ્યો છું સેટ થઈ જાય, કારણ કે મૂળ તો લડાઈ પોતાના વિસ્તારોના પોતાના જે માણસો છે એમને સેટ કરવાની જે વાતચીત થઈ, નારાજગી જગ જાહેર ઇમરાન ખેડાવાલાએ વ્યક્ત કરી છે। એમએલએ શૈલેષ પરમાર અને ઇમરાન ખેડાવાલાનો ઝઘડો આખરે ખેડાવાલાએ રાજીનામાના સ્વરૂપે આપી દીધો છે અને બે ધારાસભ્યની આ લડાઈમાં એક રાજીનામા પર આવી ગયા અને એમને આ રાજીનામું આપી દીધું છે। તો કોંગ્રેસનો આ આંતરિક ઝઘડો હવે ખુલ્લેઆમ આ કોર્પોરેશનની ચૂંટણીમાં સામે આવી ગયો છે અને બહેરામપુરામાં જે છ મેન્ડેટ અપાયા તેની સામે નારાજગી વ્યક્ત કરી અને આખરે ખેડાવાલાએ પ્રદેશના અધ્યક્ષ અમિત ચાવડાને રાજીનામું ધરી દીધું છે। પરંતુ એની પહેલાં પણ ગુજરાતમાં છેલ્લા 1.5 વર્ષની અંદર કેટલાય રાજીનામા પડ્યા છે એની વાત કરીએ તો કેતન ઇનામદાર હોય, મધુ શ્રીવાસ્તવ હોય, મનસુખ વસાવા, આ લોકોએ પણ પ્રેશર પોલિટિક્સ અપનાવી હતી, રાજીનામા ધર્યા હતા, પરંતુ શું થયું એન્ડ ઓફ ધ ડે રાજીનામા પરત લઈ લેવાય। રાજનીતિમાં આ જ વસ્તુ છે કે ભાઈ પ્રેશર આપો, પ્રેશર પોલિટિક્સ તો શરતી રાજીનામું અને આખરે શૈલેષ પરમાર સામે ખેડાવાલાએ બંડ પોકાર્યું છે કે ભાઈ મેં જે કહ્યા હતા
મેં જે વાત થઈ હતી જેની સાથે ચર્ચા થઈ કે ભાઈ ચાર ઉમેદવારો ફાઇનલ થયા છે તો એ ચારને જ આપો, ચારને જ મેન્ડેટ આપો. તમે છ ને મેન્ડેટ કેમ આપ્યા? અને એટલા જ માટે બે મેન્ડેટ જે બે અન્ય જે ઉમેદવારો હતા, શુએબ શૈલેષ પરમારના માણસો હતા, અને એટલા જ માટે કારણ કે આ બંને જે વિધાનસભા છે, દાણી લીમડા જે શૈલેષ પરમારની આવે છે અને આ ખાડિયા જમાલપુરની જે બેઠક છે એ જે વાત છે એ જે છે એ આવે છે ઇમરાન ખેડાવાલા. બંને થોડા થોડા અડતા અડે છે પોતાના મત વિસ્તારોને, નજીક છે. તો આવી પરિસ્થિતિની વચ્ચે સ્વાભાવિક છે કે કોઈ બી ધારાસભ્ય હોય તો પોતાના જે માણસો છે એને ટિકિટ આપવા માટે મથામણ કરતા હોય, દોડતા હોય, અને આવી પરિસ્થિતિની વચ્ચે ઇમરાન ખેડાવાલા આજે સામે આવી ગયા અને એમને નારાજગી વ્યક્ત કરી. તેમણે પોતાના જે ચાર હતા, ચાર કોર્પોરેટરો જેને ટિકિટ આપવાની વાત થઈ, જેમાં કમળાબેન ચાવડાને મેન્ડેટ અપાયો, ઇમરાન ખેડાવાલાને નઝમા શેખનો મેન્ડેટ અપાયો હતો. ત્યાર પછી જે વાત થઈ કે ચારે ચારના મેન્ડેટ આપવાની વાત થઈ હતી, તો છ શા માટે આપ્યા? તિરમીજીનો મેન્ડેટ અપાયો, કમરુદ્દીન પઠાણનો મેન્ડેટ અપાયો હતો અને કમળાબેન ચાવડાનો આ મેન્ડેટ અપાયો. તો ચાર મેન્ડેટ આપી દીધા છે તો પછી બે અલગથી શા માટે ફાળવણી કરી દેવામાં આવે છે? આ જ સીધો સાદો સવાલ ઇમરાન ખેડાવાલાએ પોતાના પક્ષને કર્યો કે ભાઈ અમે જે વાત થઈ ચારની, તમે છ શું કરવા આપ્યા અને બે ક્યાંથી આવી ગયા? હાલાકી સ્વાભાવિક છે કે અહીંયા સૌથી વધારે દાવેદારો હતા તો આવે, પરંતુ મેન્ડેટ ચારને જ અપાય, છ ને શા માટે આપ મેન્ડેટ આપો છો? તમે એ ચારની વાત કેમ નથી કરતા? અને એટલા જ માટે ખેડાવાલા નારાજ થયા અને આખરે ખેડાવાલાએ રાજીનામું ધરી દીધું છે. છેલ્લા 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળ નીતિઓ સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ સમગ્ર ગુજરાતમાં છેડાણો છે અને કોર્પોરેશનની ચૂંટણીમાં ક્યાંય સામાજિક સમીકરણો, ભૌગોલિક સમીકરણોને ધ્યાને લેતા સારા કાર્યકર્તાઓને પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ક્યાંય સામાજિક અને ભૌગોલિક સમીકરણોને ધ્યાને લેતા સારા કાર્યકર્તાઓને પણ સમાવી શકાયા નથી અને આ જ કારણોસર અમારા જમાલપુર ખાડિયાના ધારાસભ્ય યુવા સાથી ઇમરાનભાઈ ખેડાવાલાએ કાર્યકર્તાઓની લાગણીમાં આવી અને નારાજગી વ્યક્ત કરતા આજે માનનીય પ્રદેશ પ્રમુખશ્રી સમક્ષ પોતાનું રાજીનામું ધર્યું છે. ઇમરાનભાઈને ખૂબ અમે સહજતાથી સાંભળ્યા છે, એમની લાગણીઓને ધ્યાને લીધી છે અને ક્યાંય અન્યાયની લાગણી કાર્યકર્તાઓમાં હશે તો આવતા દિવસોમાં એ કાર્યકર્તાઓનું ફરી માન સન્માન જાળવવાની પાર્ટી સવિશેષ જવાબદારી ઉઠાવશે. અપેક્ષા સાથે ઇમરાનભાઈ ખેડાવાલાએ જે રાજીનામું આપ્યું છે એનો અસ્વીકાર કર્યો છે. એમની નારાજગી દૂર થશે મને વિશ્વાસ છે. ઇમરાનભાઈ પણ એક પાર્ટીના કાર્યકર્તા છે અને આ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળ નીતિઓની સામે મજબૂતાઈથી વિધાનસભાની અંદર અને બહાર સતત લડતા રહ્યા છે ત્યારે પાયાના કાર્યકર્તાઓની અંદર ક્યાંય લાગણી દુભાણી હોય તો સ્વાભાવિક છે કે એમની લાગણીઓનો પડઘો એ નેતૃત્વ પાસે પાડે. ક્યાંય કાર્યકર્તાઓને લાગ્યું હશે કે એને અન્યાય થયો છે તો આવતા દિવસોમાં પાર્ટીની અંદર, સંગઠનની અંદર એવા કાર્યકર્તાઓને માન સન્માન સાથે વિશેષ જવાબદારીઓ આપશું અને ઇમરાનભાઈએ આપેલું રાજીનામું છે એનો આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સહર્ષ અસ્વીકાર કર્યો છે. જે મુખ્ય માંગણી છે બે નામો સામે જે એમનો વાંધો છે એનું શું થશે? જે મેન્ડેટ વધારાના બે આપવામાં આવ્યા છે આજે ચૂંટણી પ્રક્રિયા આગળના
तबक्के चकासणी पूर्ण थई छे त्यारे हवे तो जे फॉर्म रिजेक्ट थवाना हता ए थई गया छे પણ ક્યાંય એનાથી કોઈ કાર્યકર્તાનું માન સન્માન ગવાણું હશે કોઈ આગેવાનોની લાગણી દુભાણી હશે તો એનાથી પાર્ટી પણ ચિંતિત છે અને એ સમસ્યાઓનો આવતા દિવસોમાં ક્યાંય સત્તા અને સંગઠનની વચ્ચે વેચણીથી સમાધાન કાઢશું કાર્યકર્તા જ પાર્ટીનો સાચો માલિક છે ત્યારે ભૌગોલિક અને સામાજિક સમીકરણોને ધ્યાને લઈ કદાચ બધા જ કાર્યકર્તાઓને ન્યાય નહીં આપી શકાયો હોય તો એ માટે ખેદ વ્યક્ત કરું છું અને ઇમરાન ભાઈએ જે રાજીનામું માનની પ્રદેશ પ્રમુખ શ્રીને સોંપ્યું છે એનો અસ્વીકાર કરવાની જાહેરાત. ઇમરાન ભાઈએ એવું કહ્યું છે કે જે બે નામની સામે તમને વાંધો છે તેના સંદર્ભે જો તમે કોઈ પગલાં લેવામાં નહીં આવે એમના પોતાના એમની જે માગણી છે સંતોષવામાં નહીં આવે તો તે અધ્યક્ષને રાજીનામું આપી શકે છે વિધાનસભા અધ્યક્ષ. ઇમરાનભાઈ એમની લાગણીઓ ખૂબ આક્રમકતાથી પાર્ટી નેતૃત્વ સમક્ષ રાખી છે, અમે એને સહજતાથી સાંભળી છે અને એ સમસ્યાઓનો આવતા દિવસમાં અમે ઉકેલ લાવશું. પરેશભાઈ, અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે કે પૈસા આપીને વહેંચણી કરે છે. ઉપપ્રમુખ સોનલ પટેલે એવો આક્ષેપ કર્યો છે કે ઇન્ડિયા કોલોની વોર્ડમાં પેનલ 20 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક વોર્ડ એક પ્રતિનિધિની કોંગ્રેસ પક્ષની માગણી હંમેશા રહી છે અને જ્યારે એક વોર્ડમાં એક પ્રતિનિધિ હોય તો જવાબદેહી નક્કી થઈ શકે. કમનસીબે સમગ્ર દેશમાં માત્ર ને માત્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર એક વોર્ડમાં 4 પ્રતિનિધિની ચૂંટણીઓ કરાવી અને ક્યાંય પોતાની નિષ્ફળતાઓને છુપાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે એક વોર્ડમાં 4 ઉમેદવારોની પસંદગી કરવાની થતી હોય ત્યારે નેતૃત્વ સામે પણ એ સવાલો છે કે એ વોર્ડની અંદર ભૌગોલિક રીતે સપ્રમાણ ભાગીદારી જળવાય, સામાજિક રીતે પણ બધાની લાગણીઓનો સરવાળો થાય અને એમાં ક્યાંય સાચા કાર્યકર્તાઓને ન્યાય આપવાનું ચૂકાશું તો એવા મિત્રોને આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ સંગઠનની અંદર સમાવશે, એનું સન્માન કરશે અને પાર્ટી એની વિચારધારા અને સંગઠનને વધુ મજબૂત કરશે. હવે તો ગ્યાસુભાઈ પણ નારાજ થયા છે અને ગ્યાસુભાઈ કહે છે કે હું એના સમર્થનમાં હોઉં છું અને ગ્યાસુભાઈએ સ્પષ્ટપણે માંગ કરી છે કે બીજા બે નામો જે નામ જાહેર કર્યા હતા કોંગ્રેસ પાર્ટી બહેરામપુરા વિસ્તારમાં તે મેન્ડેટ રદ થવા જોઈએ. હવે ટેકનિક લેવલ થઈ શકે એમ નથી. હવે રસ્તો શું? હવે તો બીજા ધારાસભ્ય પણ નારાજ છે. ચૂંટણીની પ્રક્રિયા ખૂબ સ્પષ્ટ છે, ચકાસણીનો તબક્કો વીતી ગયો છે અને જે કાર્યકર્તાઓને મેન્ડેટ આપ્યા પછી પણ સ્થાન મળી શક્યું નથી અથવા તો એમના તાંત્રિક કારણોસર ફોર્મ રદ થયા છે તો આવા મિત્રોને આવતા દિવસોમાં સાંભળશું, સમજશું અને એનું માન સન્માન વધે એ અંગે પાર્ટી ગંભીરતાથી એમની ચિંતા કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પેનલ પોલિટિક્સના કારણે ક્યાંય સમીકરણો ભારતીય જનતા પાર્ટીએ આપેલા ઉમેદવારો અને એની સામે ગણિતની અંદર ક્યાંય એરર રહ્યું હશે, ક્યાંય કોમ્યુનિકેશન ગેપના કારણે આટલા બધા ઉમેદવારોની પસંદગીમાં ક્યાંય ચૂક થઈ હોય તો એ ચૂક બદલ પાર્ટી ખેદ વ્યક્ત કરે છે અને આવતા દિવસોમાં કાર્યકર્તાઓનું માન સન્માન વધે એના માટે વધુ સ્પષ્ટતાથી વહેલી તકે નિર્ણયો થાય. વડોદરામાં ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડની ઘટના. દીપક શ્રીવાસ્તવના સમર્થકોએ તોડફોડ કરી છે. મધુ શ્રીવાસ્તવનો દીકરો છે આ દીપક. દીપકનું ફોર્મ રદ થવાની શક્યતાને પગલે તોડફોડની ઘટના. દીપક શ્રીવાસ્તવના ફોર્મના પગલે આ વાંધો ઉઠાવ્યો છે. ભાજપના ઉમેદવાર આશિષ જોશીએ વાંધો ઉઠાવ્યો હતો. દીપક શ્રીવાસ્તવે 4 પ્રોપર્ટીનો ટેક્સ નથી ભર્યો. અમે પૂર્ણપણે ભાજપ નો બહિષ્કાર કરીશું. બરાબર છે, ઉમેદવારી માટે જે જે વારંવાર એક ને એક રીતે પર્સનલ ખુન્નસ કાઢવામાં આવે છે એનો માટે અમારો સખત વિરોધ છે. બરાબર, વોર્ડ નંબર 15 છે. હું ભારતીય જનતા પાર્ટીનો તો અવિભાજ્ય અંગ હતો પણ અમે દીપક શ્રી તો વડોદરામાં ફોર્મ ચકાસણી દરમિયાન સરકારી ઓફિસમાં તોડફોડની ઘટના હાલમાં સામે આવી છે. ભાજપના ઉમેદવાર સામે
હાલમાં વિરોધ થઈ રહ્યો છે. વડોદરામાં ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડની ઘટના હાલમાં સમાય છે. દીપક શ્રીવાસ્તવના સમર્થકોએ આ તોડફોડ કરી છે. દીપકનું ફોર્મ રદ થવાની પ્રબળ શક્યતાઓની વચ્ચે આ તોડફોડની ઘટનાક્રમ હાલમાં સામે આવી રહ્યો છે. ભાજપના ઉમેદવાર આશિષ જોશીએ જે વાંધો ઉઠાવ્યો એમાં કેટલીક વાત દીપક શ્રીવાસ્તવ ચાર પ્રોપર્ટીનો ટેક્સ નથી ભર્યો અને વડોદરામાં ચૂંટણી અધિકારીની આ ઓફિસમાં તોડફોડ કરવામાં આવેલી છે. દીપકનું ફોર્મ રદ થવાની શક્યતાઓ ખૂબ પ્રબળ જોવામાં આવી રહી છે. તેના કારણે આ તોડ 15માં અપક્ષ તરીકે દીપક શ્રીવાસ્તવે ઉમેદવારી નોંધાવી છે, પરંતુ તેમનું ફોર્મ મંજૂર કરવું કે રદ કરવું તેને લઈને સુનાવણી ચાલી રહી હતી. તે દરમિયાન જ દીપક શ્રીવાસ્તવના જે સમર્થકો હતા તે ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને જોઈ શકો છો કે આજે ચૂંટણી અધિકારીની કેબિનનું જે કાચ છે તે તોડી નાખ્યા છે અને અત્યારે તોડ્યા બાદ જે પરિસ્થિતિ જે તંગ થઈ હતી. મહત્વની વાત છે કે ભાજપના જ ઉમેદવાર આશિષ જોશીએ તેમના 3 સંતાન હોવાને રહીને વાંધો ઉઠાવ્યો હતો અને ફોર્મ રદની માંગણી કરી હતી. તે ઉપરાંત એક નવો વાંધો આવ્યો હતો કે જેમાં 4 પ્રોપર્ટીના તેમને ટેક્સ નથી ભર્યા તે વિગત પણ છુપાવી હોવાનો વાંધો આપ્યો હતો. તેને લઈને ફોર્મ રદ કરવાની જે માંગ છે તે જ બની હતી. આ સમગ્ર માંગને લઈને તોડફોડ થયા બાદ જોઈ શકો છો કે અત્યારે જે પોલીસની ટીમ છે તે અહીંયા ચૂંટણી અધિકારીની ઓફિસમાં આવી પહોંચી છે. ચોક્કસથી તમામ લોકોને ઓફિસની બહાર કાઢવામાં આવ્યા છે અને જે રીતના આખો જે માહોલ તંગ થયો હતો, ધક્કામુક્કી થઈ હતી, તોડફોડ થઈ હતી, ત્યારબાદ કહી શકાય કે પોલીસનો એ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ સ્થળ પર આવી ચૂક્યા છે અને જે રીતના જે ફોર્મ રદ થશે કે મંજૂર રહેશે તે હજુ સુધી સસ્પેન્સ રહેતા હોય છે, કેમ કે હજુ સુધી ચુકાદો નથી આવ્યો અને ચુકાદો આવ્યા બાદ જો ફોર્મ રદ થશે તો દીપક શ્રીવાસ્તવના જે સમર્થકો છે તેઓ ખૂબ જ નારાજ દેખાઈ રહ્યા છે અને તેના કારણે કંઈક પણ અહીંયા પરિસ્થિતિ ન બગડે તે માટે અગાઉથી જ પોલીસનો અહીંયા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આમ કહી શકાય કે ચૂંટણી અધિકારીની હાજરીમાં ચૂંટણી અધિકારીના ઓફિસના કાચમાં તોડફોડ કરીને આજે ચૂંટણી છે તે ચૂંટણીની પ્રક્રિયાને લજવવામાં આવી છે અને આમ કહી શકાય કે જે આ જે હોબાળો થયો છે ત્યારબાદ પોલીસનો બંદોબસ્ત પણ આ ઓફિસમાં ગોઠવી દેવામાં આવ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. એ જ એમના સમર્થકોએ કાચ તોડ્યા છે અને સ્વાભાવિક છે કે ફ્રસ્ટ્રેશન દેખાઈ રહ્યું છે. કાયદો તો કાયદાનું કામ કરવાનું છે, આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. એટલે અમારે એટલું જ કહેવું છે ચૂંટણી અધિકારી તટસ્થ રહે અને નિર્ણય લે. ફોર્મ ચોક્કસપણે રદ થવા જઈ રહ્યું છે, એટલે જ એનું આ ફ્રસ્ટ્રેશન દેખાઈ રહ્યું છે એમની પર. કાયદો હાથમાં લેવા માટે જે પણ જે નિયમ છે એ બધા માટે સરખા છે અને એ લાગુ પડે અને પોલીસ આ લોકોને કંટ્રોલ કરે. અમારું જે કોર્ટનું જજમેન્ટ આવે અમારે માન્ય છે. એ જજમેન્ટ લખાઈ ગયો, 15-20 મિનિટ પછી ટાઈમ આવ્યો, પછી આને અરજી આવે છે. અમારો એ વિરોધ છે. એ તો કોઈ અમને ખબર નહીં. દીપકભાઈ શ્રીવાસ્તવની જીત નક્કી છે, કેમ કે પ્રજા જોવે છે, 10 વર્ષથી કામ કરે છે દીપકભાઈ શ્રીવાસ્તવ. ફોર્મ રદ થાય તો અમને રદ થવાનો ચાન્સ નથી, એની કોઈ જોગવાઈ નથી. સુપ્રીમ કોર્ટના અંદર જે દલીલો થઈ છે, સુપ્રીમ કોર્ટના ચુકાદા અમે રજૂ કરેલા છે. આ રીતનો કોઈ કોન્સ્ટિટ્યુશનલ રાઈટ અમે રોકી ના શકીએ. અમે પૂર્ણપણે ભાજપનો બહિષ્કાર કરીશું, બરાબર છે. ઉમેદવારી માટે જે વારંવાર એક ને એક રીતે પર્સનલ ખુન્નસ કાઢવામાં આવે છે એનો માટે અમારો સખત વિરોધ છે. રવિ, આ ગુંડાગીરી કેમ? બિલકુલ જનક વાત કરવામાં આવે તો જે રીતના દીપક શ્રીવાસ્તવે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે અને તેઓ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર છે, ત્યારે જ્યારે ફોર્મ રદ કરવું કે તેમનું ફોર્મ મંજૂર રાખવું તે સુનાવણી ચૂંટણી અધિકારીની કેબિનમાં ચાલી રહી હતી. તે દરમિયાન દીપક શ્રીવાસ્તવના સમર્થકો રોષે ભરાયા હતા અને તેમને ચૂંટણી અધિકારીની હાજરીમાં ચૂંટણી અધિકારીની જે કેબિન છે તેના કાચમાં તોડફોડ કરી છે. આપ જોઈ શકો છો કે જે આ કાચ છે તેને તોડવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારી અંદર સુનાવણી કરી રહ્યા હતા, અંદર વકીલોની ટીમ એકબીજા સાથે દલીલો કરી હતી. તે દરમિયાન તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને આ જે કાચ છે તે તોડી નાખ્યા છે. આપણી સાથે જે ભાજપના ઉમેદવાર છે જેમને વાંધો ઉઠાવ્યો છે આશિષભાઈ જોશી, તે છે, તેમની સાથે વાત કરીશું. આશિષભાઈ, શું કહેશો? તમે વાંધો ઉઠાવ્યો, તમે અંદર હતા, તેના કારણે રોષે ભરાય અને કાચ તોડી નાખ્યા.
एक वांधामांथी एमने एवं लाग्यु के हवे तो आपणो जे पुरावो छे ए निष्क्रिय थई गयो छे, एमने जे रजू करेला पुरावा जे निष्क्रिय थई गया हता अने एनी अंदर चूंटणी अधिकारीए ए तमाम पुरावाने ध्याने लीधा, अमारा द्वारा जे रजू करवामां आवेला पुरावा हता ए चूंटणी अधिकारीश्रीए ध्याने लीधा छे अने साचा पुरावा हता एटले 10-15 मिनिटनी अंदर ए चुकादो आपवाना हता। पण मारी पासे बीजा पण एक माहिती आवी के प्रॉपर्टी टैक्स जे खरेखर उम्मेदवारे पोतानो जे पण प्रॉपर्टी टैक्स होय ए कॉर्पोरेशन में जमा करावानो होय छे, ए जे एमनी 4-5 प्रॉपर्टी जेनो प्रॉपर्टी टैक्स पेन्डिंग छे, ड्यू छे, ए विगतो मैं वांधा अरजी तरीके रजू करी एटले एओना समर्थकोए भान भूलीने महिला अधिकारी जेने आ वडोदरा संस्कारी नगरी छे एने महिला अधिकारी ने बेफाम गाळो बोली अने ऑफिसना कांच तोड्या छे, जे एमनो फ्रस्ट्रेशन देखाड्यू छे। अने चूंटणी पंच ने अने राज्य सरकार ने हूँ खरेखर विनंती करूँ छूँ के आ रीते धमकावीने डरावीने अधिकारी पर प्रेशर नाखीने फॉर्म मंजूर करावानो कोई मतलब नहीं। तमारा पर आरोप लगावे छे के सत्तानो दुरुपयोग करीने फॉर्म ना मंजूर करावी रह्या छे। मधुभाई श्रीवास्तव छेल्ली 6 टर्मथी धारासभ्य छे, भारतीय जनता पार्टीना छे अने भारतीय जनता पार्टीनी ज सरकार छे पंचायतथी लईने पार्लामेंट सुधी, एटले सत्ता कोनी पासे छे आप समझी शको छो। एटले शुं मानो छो आ जे रीतना हरकत करी छे, पोलीस पण आई छे, शुं એક્શનની માંગ કરો છો? આપ સૌ જાણો છો કે તે જે આપની સામે જ બન્યું છે અને ગંભીર બાબત છે, ચૂંટણી અધિકારીની ઓફિસમાં આ રીતે ગાળો બોલીને તોડફોડ કરવી એટલે કાયદામાં જે જોગવાઈ હોય એ પ્રમાણે પોલીસ એક્શન લે એવી મારી માંગ છે। બિલકુલ કાયદામાં જોગવાઈ પ્રમાણે પોલીસ એક્શન લે તેવી માંગ છે ને ઘટના બાદથી જોઈ શકો છો કે આખો જે પોલીસના ઉચ્ચ અધિકારી છે એસીપી કક્ષાના અધિકારી અહીંયા સ્થળ પર આવી પહોંચ્યા છે અને તેઓ અહીંયા તમામ પોલીસના સ્ટાફને બંદોબસ્ત માટે ખડકી દેવામાં આવ્યા છે। કારણ કે જે રીતના ફોર્મની જો વાત કરીએ તો જો તે રદ થાય તો હજુ પણ પરિસ્થિતિ બગડી શકે તેવી પરિસ્થિતિ છે તેના લઈને। તો વડોદરામાં આપ જોઈ શકો છો કે મધુ શ્રીવાસ્તવ ના પુત્રનું જે ફોર્મ છે રદ થવાની શક્યતાનો છે, ધમાલ થઈ ગઈ છે, અહીંયા કાચ તોડાય છે ચૂંટણી અધિકારીની ઓફિસમાં આપ જોઈ શકો છો।